ભરૂચ નગરપાલિકા જનતાના કામો કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે નગરપાલિકાની હદમાં આવેલ વોર્ડ નંબર દસમાં આવેલા ઘાસમંડાઈ છીપવાડના લોકોએ ઘણી વખત રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની કામગીરી ન થતાં લોકો નગરપાલિકાના વહીવટથી ટ્રાંસી ગયા છે અને ઉગ્ર આક્રોશ થાળવી રહ્યા છે આ વિસ્તારમાં મકાનોની સાથે જ ઘણી દુકાનો પણ આવેલી હોય દુકાનદારોએ પણ પોતાનો રોષ થાલવતા કહ્યું હતું કે આ ગંદવાડો અને ઉભરાતી ગટરોના કારણે અમારા ત્યાં ગ્રાહકો પણ આવતા બંધ થઈ ગયા છે અમે પણ પાલિકાનો વેરો ભરીએ છીએ ત્યારે નગરપાલિકા તંત્ર વહેલી ટકે આ સમસ્યાનો ઉકેલ કરી અમને ન્યાય આપે તેવી માંગણી ઉગ્રતાપૂર્વક કરી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર સાફ કરવા આવતા કામદારો પણ ગટર સાફ કરીને અને કચરો વાળીને ગટર પાસે જ મૂકી રાખતા હોય છે જેના કારણે વરસાદ પડવાની સાથે જ એ કચરો ફરી એ જ ગટરમાં જાય છે તેથી ગટરો ઉભરાઈને રસ્તાઓ પર ગંદુ પાણી આવી જાય છે જેનાથી સ્થાનિકોને ચાલવાની અને દુકાનદારો સુધી ગ્રાહકોને પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી દુકાનોમાં ગ્રાહકો ના આવતા નગરપાલિકાના અધિકારીઓ પર તેઓની લાંબા સમયની રજૂઆત બાદ પણ તેના નિવારણ માટે કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું જણાવી રહ્યા છે ત્યારે અસહ્ય ગંદકીથી રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે જરૂરી કાર્યવાહી કરે તે આવશ્યક છે કે વારંવાર અમે પાછલા ત્રણ વર્ષથી બે હજાર સત્તર બે હજાર અઢાર અને હમણાં બે હજાર ઓગણીસ આ ત્રણ વર્ષ થઈ ગયા અમે લોકો એ લેખિતની અંદર ચીફ ઓફિસર સાહેબ સંજય સોની સાહેબને અને પ્રમુખ તમાકુવાળા સાહેબને લેખિતમાં કાર્યવાહી કરી છે અને એનું પ્રૂફ અમારી પાસે આ મોજૂદ છે એની અંદર લખાણ છે પણ એ લોકો એકલું આશ્વાસન જ આપે છે એના સિવાય કોઈ જાતની કાર્યવાહી કરતા નથી બીજું કે પાછલા આઠ દિવસથી શ્રી સંજય સ્વાની સાહેબને કોલ કરેલા છે કોલ ઉપર જવાબ આપે છે કે ભાઈ અમે જોવડાવી લઈશું અમારા માણસ તો આવશે પણ હમણાં સુધી કોઈ પણ જાતનું કાર્યવાહી થઈ નથી તો આ લોકો શું કરે છે શું આ એરિયામાંથી એ લોકો ટેક્સ વસૂલ નથી કરતા દરેક જાતના ટેક્સ વસૂલ કરે છે એ લોકો પાણી વેરો સફાઈ વેરો દુકાન વેરો કે હાઉસ ટેક્સ બધી જ જાતના વેરા લે છે તો પછી અમને સવલત કેમ મળતી નથી

અમારે કોની પાસે કરાવવાનું અમારે કઈ જવાનું આ એરિયાની હાલત એવી થઈ ગઈ છે કે અહીંયા એટલું ગંદુ પાણી છે કે ચાલતા જઈએ છીએ તો પગ સડી જવાનું ટેન્શન લાગે છે એટલે મહેરબાની કરીને ચીફ ઓફિસર સાહેબ ને કે જે તમાકુવાળા બેન છે એમને અમારી નમ્ર અપીલ છે કે જગ્યા પર આવીને રૂબરૂ મુલાકાત કરે ને અમારા જગ્યાની મુલાકાત લઈને જુએ કે કઈ હાલતમાં અમે લોકો જીવી રહ્યા છે